વિરામબાદ સમાચારોમાં આગળ વાત કરીએ તો જંબુસર વિધાનસભા બેઠક ઉપર આમોદ તાલુકાના નાહિર ગામે ગ્રામ્યજનોએ બીજેપી ગોબેકના બેનરો લગાવી ઉમેદવારોની સામે વિરોધ વ્યક્ત કર્યો છે. જંબુસર વિધાનસભા 150 બેઠકો ઉપર આમોદ તાલુકાના નાહિયર ગામમાં બીજેપી ગોબેકના બેનરો લગાવી પાર્ટીના કોઈપણ કાર્યકર્તા કે ઉમેદવાર ગામમાં પ્રચાર માટે નહીં આવવા દઈએ તેમ જણાવ્યું છે. આ બેનરના પગલે રાજકીય ઉત્તેજના જોવા મળી રહી છે. ગ્રામ્યજનો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રજૂઆત કરવા છતાં પણ જે ઉમેદવાર ગામના કેનાલ, રસ્તા, પાણી સહિતના વિવિધ કામો નથી કર્યા તેને પૂર્ણ ઠોકી બેસાડવામાં આવ્યા હોવાથી તેનો સખત વિરોધ કરી રહ્યા હોવાનું કહી રહ્યા છે. મારું નામ મધુસૂદન પટેલ, હું નાયર ગામનો સરપંચ છું. અમારા સ્થાનિક મુદ્દા ઉકેલવામાં બીજેપીના ઉમેદવાર શ્રી છત્રસિંહ મોરી સાહેબ બિલકુલ નિષ્ફળ નીકળેલા છે. વારંવાર એમને રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. લેખિતમાં પણ 4-5 વખત, 11 મહિનામાં હું સરપંચ બન્યા પછી 5 વખત મેં એમને લેટર લખેલા છે, પણ થાળીમાં પાણી પણ નથી આવ્યું, પીવાનું પાણી પણ નથી મળતું, અને નેર તો ચાલી જ નથી. અમારે 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે. નાયર તમામ ગામ વચ્ચે અમે પ્રચાર કર્યો. 5 વર્ષ પહેલા ભાજપ દ્વારા જે અમને કીધેલું કેનાલ, થાળી, ચેકડેમ બનાવવા આપવામાં આવશે, મીઠું પાણી પીવાનું 24 કલાકમાં કોઈ સુવિધા છત્રસિંહ મોરી અને ભાજપ પક્ષ દ્વારા આપવામાં આવી નથી, એટલે અમે એનો વિરોધ કરીએ. બીજું, પટેલ અનામત આંદોલન જે થયું હતું અમદાવાદ, તેના પર પ્રશ્ન પૂછ્યા હતા, મોરી સાહેબ દ્વારા કોઈ પણ અમને જવાબ આપવામાં આવ્યો નથી. આજે ભાજપ જો એવું કે અમે અનામત આંદોલનનું સ્પષ્ટીકરણ લાવીશું, નાયર ગામનું જે કામો છે તેનું સ્પષ્ટીકરણ લાવે, તો આખું ગામ ભાજપ જોડે જોડાવા તૈયાર છે. અત્યારે જે ગામમાં બેનર લાગ્યું છે એ ફક્ત ને ફક્ત ઉમેદવારનો વિરોધ કરીએ છીએ, કારણ કે આ ઉમેદવાર છેલ્લા 5-7 ટર્મથી ચૂંટાઈને આવે છે, પણ ગામના પ્રશ્નો હલ કરવામાં બિલકુલ નિષ્ક્રિય રહ્યા છે. અસંખ્ય વાર રજૂઆતો કરી તેમ છતાં એમને અમારો એક પણ પ્રશ્ન આજ સુધી ઉકેલ્યો નથી. અમારે ભાજપ જોડે કોઈ જ વાંધો નથી, પણ ભાજપના આ ઠોકી બેસાડેલા ઉમેદવાર છે એમનો અમે પૂરજોરથી વિરોધ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.